શિવસેનાના નેતા સંજય રાઉતના નિવેદનને સખત શબ્દોમાં વખોડી નાખતા ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા કંગના રાણાવત સાથેના ઝઘડામાં ગુજરાતને અમદાવાદને ટાર્ગેટ કરીને બદનામ કરવાના ઈરાદાથી સંજય રાઉતે ગુજરાતમાં અમદાવાદની મિની પાકિસ્તાન કહીને ગુજરાતનું હાડેહાડ અપમાન કર્યું છે. તેમણે ગુજરાત અમદાવાદ અને અમદાવાદીઓની માફી માગવી જોઈએ તેમ તેમણે જણાવ્યું છે. ગાંધીજી અને સરદાર પટેલનું ગુજરાત છે. સરદાર પટેલે 562 રજવાડા એક કરી ને એ ભારતની એકતા અખંડતાને મજબૂત કરી છે. જૂનાગઢ અને હૈદરાબાદને પાકિસ્તાનમાં જતું અટકાવ્યું અને કુને અને શક્તિથી ભારતમાં જ રાખવામાં સફળ થયા. તેમનું સ્વપ્ન કાશ્મીરમાં 370 હટાવીને ખરા અર્થમાં ભારતનું અવિભાજ્ય અંગ બને તે સ્વપ્નને ગુજરાતના નરેન્દ્ર મોદી અને અમિતભાઈ શાહે પૂર્ણ કર્યું છે. એટલે ભારતની એકતા અખંડતાના ઇતિહાસ અને વર્તમાનમાં ગુજરાતના યોગદાનને યાદ રાખવું જોઈએ. શિવસેના કોઈ પણ ઘટનાક્રમમાં ઈર્ષા દ્વેષ અને બધી આરાથી ગુજરાત ગુજરાતી અને ગુજરાતીઓના નેતાઓને ટાર્ગેટ કરીને બદનામ કરવાનું બંધ કરે તેવી અપીલ ભરત પંડ્યાએ કરી હતી. શિવસેનાના નેતા શ્રી સંજય રાઉતના નિવેદનને હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું. કંગના રાણાવત સાથેના ઝઘડામાં ગુજરાત અને અમદાવાદને ટાર્ગેટ કરીને બદનામ કરવાના ઈરાદા સાથે અમદાવાદને જે મિની પાકિસ્તાન કહ્યું છે એ ગુજરાત અમદાવાદીઓ અને અમદાવાદનું હાડોહાડ અપમાન છે. તેમણે આ સંદર્ભમાં માફી માગવી જોઈએ. આ ગાંધીજી અને સરદાર પટેલનું ગુજરાત છે. સરદાર પટેલે 562 રજવાડા એક કરીને જ્યારે દેશની એકતાને અખંડિતતાને મજબૂત કરી છે. હૈદરાબાદ અને જૂનાગઢને પણ પોતાની કુને અને શક્તિથી એ ભારતમાં જ રાખવામાં સફળ થયા હતા. એ જ રીતે એમનું સ્વપ્ન હતું કે કાશ્મીરની 370 કલમ હટાવીને ખરા અર્થમાં કાશ્મીર એ ભારતનું અવિભાજ્ય અંગ બને તે સ્વપ્નને ગુજરાતના શ્રી નરેન્દ્રભાઈ મોદી અને શ્રી અમિતભાઈ શાહે એ પૂર્ણ કર્યું છે. ત્યારે દેશની એકતા અને અખંડિતતાના ઇતિહાસમાં અને વર્તમાનના યોગદાનને પણ એમણે યાદ રાખવું જોઈએ. કોઈ પણ ઘટનાક્રમમાં ઈર્ષા દ્વેષ અને બદઈરાદાથી ગુજરાત ગુજરાતીઓ અને ગુજરાતના નેતાઓને બદનામ કરવાનું શિવસેના બંધ કરે એવી હું અપીલ કરું છું.